हेलो फ्रेंड्स हाउ आर यू ऑल ऑफ यू फाइन नो फाइन फाइन છો ઓકે ચલ આજે આપણે શું જોવાના હતા યાદ છે કોઈને હા આજે આપણે ટ્રેન ની ટિકિટ બસ ની ટિકિટ પછી રેલવે ની ટિકિટ પછી બીજો 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 બોલો ફેર ફેર એટલે મેરો મેરા માં પણ તમે જાઓ છો

આવી હતી તમ તમે તો જોઈ નહીં હશે જેમાં ખાલી ટિકિટના કેટલા પ્રાઇસ છે તે જ લખેલું છે દેખાય છે ને પણ હવે હવે શું છે તમે બસમાં જો સફર કરી હશે તો કેવી ટિકિટ મશીનથી મશીન દ્વારા તમને ટિકિટ આપે આપણે કેવું ક્રેડિટ કાર્ડ જ્યારે પેટ્રોલ પંપ પર પપ્પા ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ ભરાવે છે એ ટાઈપનું મશીન આવે એમાં તમારે ક્યાં જવાનું હોય તે ટિકિટ એમાં જ તમે મશીનમાં લખીએ એટલે ટિકિટ નીકળે હવે તે ટિકિટ પર લખેલું હોય છે કે બસનો ટાઈમ લખેલો હોય છે પછી તમારે ક્યાં જાણે કે એક્ઝામ્પલ તરીકે દાદરથી પુણે જવાના હોય તે લખેલું હોય છે અને તમને ખબર જ છે કે આપણે બસની ટિકિટ ઘણીવાર કશે જવાનું હોય તો આપણે ઓનલાઈન પણ પપ્પા કરાવે છે ને ઓનલાઈનમાં તમને સીટ નંબર તમારે ક્યાં જવાનું છે ટિકિટની પ્રાઇસ તે બધું તમારે લખેલું હોય છે બરાબર ને જો હવે તમને પિક્ચરમાં દેખાય છે સૌથી પહેલાં આવી રીતે ડબ્બો હતો એ ડબ્બાની અંદર આવી ટિકિટ ગોઠવેલી હોય છે અને જે જેને જ્યાં જવું હોય ત્યારે એ ટિકિટ અંદરથી કાઢીને તે આપે છે પણ જો તમને બાજુમાં દેખાય છે હવે આવી મશીનથી ટિકિટ આપે છે બરાબર પછી જો તમે નીચે જો તમને દેખાય છે લખેલું છે ટિકિટ પર ઓલ્ડ ટિકિટ અને ન્યૂ ટિકિટ પહેલાં આ રીતે ટિકિટ ઓલ્ડ ટિકિટ આવતી હતી હવે ન્યૂ ટિકિટ આ રીતની દેખાય છે દેખાય છે ને ઝેરોક્સ થઈને આમ આવતીલું અંદર છાપેલું હોય છે જો તમે જોવો છો કે કેટલો બધો ચેન્જ છે પહેલાં આવી હતી ને હવે આવી ટિકિટ હોય છે ચાલો આપ આપણે ટ્રેનની ટિકિટ આપણે એના વિશે ચર્ચા કરી લીધેલી છે પણ એકવાર નજર મારી લઈએ હવે ટ્રેનની ટિકિટ જોઈએ તો ફરીથી ચર્ચા કરીએ જો ટ્રેનમાં તમને ક્યાં જવાનું છે તો તમને દેખાય છે ક્યાંથી ક્યાં જવાનું છે યસ વારાણસીથી કોલકાતા તે લખેલું હોય છે પછી શું લખેલું દેખાય છે કોચ નંબર તમને તમે મને કહેશો કોચ નંબર કયો લખેલો છે યસ વેરી ગુડ એસ ટ્રી પછી તમને સીટ નંબર પણ લખેલો હોય છે કે સીટ નંબર છે જાણે કે ઇલેવન ને ફોર્ટીન ટીચરે તમને કીધેલું હતું કે જરૂરી નથી કે બધાનો નંબર સાથે આવશે ડબ્બો એક જ આવે છે પણ તમારો સીટ નંબર અલગ આવે કેમ કે આપણે ઓનલાઈન ટિકિટ બુક કરાવે એટલે પછી તમને અંદર આપ્યું છે મેન છે કે ફિમેલ હોય તે ટિકિટની સીટની બાજુમાં જ લખેલું હોય છે તો મેનની એજ કેટલી છે તે પણ તમને લખેલી હોય છે કેટલી છે મને કહેશો તમે ટિકિટમાં જોઈને સરસ ટ્વેન્ટી એટ છે અને ફિમેલની કેટલી એજ છે જો તો ટિકિટમાં યસ વેરી ગુડ ટ્વેન્ટી સેવન છે તો તમને ખ ટિકિટ જોતાં તમને આવડી ગઈ ને હવે તેની ટિકિટના કેટલી પ્રાઇસ છે તે પણ તમને લખેલું હોય નંબરમાં પણ લખેલું હોય અને વર્ડ્સમાં પણ લખેલું હોય જાણે કે તમને ટિકિટની પ્રાઇસ કેટલી છે હા નાઇન ટ્વેન્ટી તો તમને લખેલું જોઈએ નાઇન ટ્વેન્ટી એને વર્ડ્સમાં પણ લખેલું હોય છે પડી જાય ને સમજ આપણે આજે હવે આપણે શું જોઈશું કે ફેર ફેર એટલે મેળા મેળામાં કઈ ટાઈપની ટિકિટ મળે છે તે જોઈએ હવે ચાલો આપણે હવે રેલવેનું સમયપત્રક જોઈશું બરાબર તો તમને ખબર છે કે રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે જાણે કે સ્ટેશનો ટ્રેન કયા સમયે પહોંચશે કયા સમયે સ્ટેશનને છોડશે કેટલું અંતર કાપશે આ બધી માહિતી તમને આમાં તમને સમયપત્રકમાં આપી દે છે તો આ તમે રેલવે સ્ટેશનમાં રેલવે સમયપત્રક પણ તમે ખરીદી શકો છો જ્યારે આપણને કોઈ ટ્રેનની માહિતી નહીં હોય અને આપણે જવાનું હોય તો આપણે આવા સમયપત્રક જો એ ટ્રેનનું લઈ લઈએ તો આપણે ઇઝીથી આપણને ખ્યાલ આવે છે હવે હવે આપણે આજે જોઈશું તો એ રિયાને ટ્રેન તમને ખબર છે યાદ છે કે રિયાની ટ્રેન કઈ હતી યસ કચ્છ એક્સપ્રેસ હતી બરાબર તો આપણે રિયાએ મુસાફરી કરેલી ટ્રેનને જ આપણે સમયપત્રકને ધ્યાનપૂર્વક જોઈશું હા અને આ સમયપત્રકને આધારે તમને ક્વેશ્ચન આન્સર પણ આવશે એ હું તમને પીડીએફ ફાઇલમાં પૂછીશ તો તમારે ધ્યાનથી આ સમયપત્રકને કેવી રીતના જોવાનું છે તે તમારે ધ્યાન આપવાનું છે તો ચલો આપણે પહેલાં જોઈશું તમને આપ્યું છે કચ્છ એક્સપ્રેસ બરાબર ચાલો તમને સ્ક્રીન પર દેખાતું હશે હા ને કચ્છ એક્સપ્રેસનું સમયપત્રક જો તેમાં પહેલાં તમને ક્રમ આપેલા છે અને સ્ટેશનનું નામ છે એ કયા સ્ટેશન છે કે જે રિયા મુસાફરી કરેલી હતી તે સ્ટેશન ભુજથી વાપી સુધીના પછી તમને આપ્યું છે પહોંચવાનો ટાઈમ પછી ઉપાડવાનો ટાઈમ પછી રોકાણ અને મિનિટ અને કેટલા કિલોમીટર અને દિવસ બરાબર તો હવે આપણે સમજીશું તમને એવું થતું હશે કે નાઇન્ટીન ફિફ્ટીન ઉપડવાના સમયમાં તમે જો તમને ટાઈમ આપ્યો છે નાઇન્ટીન ફિફ્ટી તો તમને થતું હશે કે ટીચર આ કયો ટાઈમ હશે તમે લોકો મેથ્સમાં તમે લોકો વોચમાં તમને જોતા આવડતું છે હા ને તો નાઇન્ટીન ફિફ્ટીન એટલે દીકરા સેવન થાય સેવન ફિફ્ટી તમને ખબર છે ને કે રિયા ભુજના સ્ટેશન પર કયા ટાઈમ પર સેવન ફિફ્ટીન પીએમ એટલે સાંજે તેની ટ્રેન હતી પછી દીકરા ટ્વેન્ટી એટલે એટ એટ ઓ ક્લોક ટ્વેન્ટી વન એટલે નાઇન અને ટ્વેન્ટી ટુ એટલે ટેન અને ટ્વેન્ટી થ્રી એટલે ઇલેવન અને ઝીરો ઝીરો તમને અને ઝીરો 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 ફોર તમને આપ્યું છે દેખાય છે તો એ ઝીરો ઝીરો એટલે ટ્વેલ્વ બરાબર આ રીતે ટાઈમિંગ છે તો ને તમને આપ્યું છે કે એરિએ ભૂજ ભુજના સેવન ફિફ્ટીનના પીએમ એટલે સાંજે તેની ટ્રેન હતી અને તે કેટલા કિલોમીટર તે અંદર નથી આપ્યું કે ત્યાંથી જઈ રહીએ એની ટ્રેન ઉપડેલી હતી પછી તમે જો નીચે દેખાય છે કયું સ્ટેશન અંજાર ભુજ પછી એનું કયું સ્ટેશન આવેલું અંજાર તો એમાં એનો પહોંચવાનો સમય જાણે તમને આપ્યું છે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર તો ટ્વેન્ટી એટલે મેં ટીચરે તમને શું કીધું એટ ઓ ક્લોક બરાબર એટલે એનો ઉપડવાનો સમય એ અંજારમાં ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરે પહોંચી ટ્રેન અને ટ્રેન કેટલા સમયે ઉપડી ટ્વેન્ટી ટ્વેન્ટી સીટ્સે ટ્રેન ઉપડી એટલે એ કેટલા મિનિટ સ્ટેશન પર ઊભી રહી હશે ટુ મિનિટ તમને ખબર જ હશે કે ટ્રેનો બહુ બધી ટાઈમ નહીં ઊભી રહે જો લેટ હોય તો જ વધારે ઊભી રહે બાકીનું ટુ ટુ મિનિટ જ એ ઉભી રહે ટુ મિનિટ ટ્વેન્ટી મિનિટ બરાબર અને કેટલું અંતર કેટલા કિલોમીટર એટલે એ કેટલા અંતર કાપ્યું એટલે ભુજથી અંજાર એ ફોર્ટી ટુ કિલોમીટર પછી એ અંજાર આવ્યું તમને ખબર છે તમે બાય રોડ જતા હશો તો વચ્ચે એ છે ને આવે છે કે હવે આપણે જાણે કે સુરતથી અમદાવાદ જવાના છે તો હવે આપણે અમદાવાદ પહોંચવાના આપણે કેટલા કિલોમીટર તમને થયા છે કેટલા કિલોમીટર પછી અમદાવાદ આવશે તેવું પણ આવે છે રોડ પર તમે જોયું હશે તો એ રીતના ટ્રેનમાં પણ તમને કેટલા કિલોમીટર તમે કાપો છો તે તમને આપે છે અને અને દિવસ દિવસ એટલે છે ને તમને જો દેખાય છે ભુજથી હરવળ હરવળ સ્ટેશન દેખાય છે એટ નંબરનું ત્યાંથી ભુજથી હરવડ સુધી તેને એક દિવસમાં આટલા સ્ટેશન તેને આવ્યા અને પછી બીજે દિવસે ધાંગડા તાથી કે વાપી એ બીજા દિવસે આટલા સ્ટેશન તેને આવ્યા હતા બરાબર તો આ રીતે તમને ટાઈમિંગ જોવાય ને તમને જો ગાંધીધામમાં તમે જો ગાંધીધામ એ કેટલા વાગે એને પહોંચવાનો સમય થયો હશે કોણ કહેશે મને તો અંદર ગાંધીધામ સ્ટેશન છે ફોર્ડ નંબરનું તેમાં તેને પહોંચવાનો ટાઈમ કેટલો થયો હશે યસ ટ્વેન્ટી ફિફ્ટી ટ્વેન્ટી એટલે યસ વેરી ગુડ એટ ઓ ક્લોક અને એને ઉપડવાનો સમય હા ટ્વેન્ટી ફિફ્ટીન ટ્વેન્ટી વન એટલે નાઇન સરસ અને એ કેટલા મિનિટ ગાંધીધામ પર એ એની ટ્રેન ઊભી હતી તો અંદર મિનિટમાં ટ્વેન્ટી સરસ અને એને ભુજથી ગાંધીધામ એને કેટલા કિલોમીટર અંદર કાપ્યું હશે ફિફ્ટી એટ સરસ તમને સમજ પડી ગઈ ને હવે તો તમને ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછાય કે એક્ઝામ્પલ તરીકે નીચેના સ્તરોએ ટ્રેન પહોંચવાનો ટાઈમ લખો જાણે કે નીચે તમને આપવું હોય કે અમદાવાદ તો તમારે જોવાનું કે અમદાવાદના પહોંચવાનો ટાઈમિંગ દીકરા તો તમને ઉપર હેડિંગ આપ્યું છે કે પહોંચવાનો ટાઈમ ને અમદાવાદ જોવાનો કેટલા આપ્યા છે ટુ થર્ટી ફાઈવ એટલે તમારે લખવાનું ટુ થર્ટી ફાઈ એવી રીતના સુરત ગાંધીધામ એવી રીતના આવે તો તમારે લખવાનું પડે છે ને સમજ દીકરા હા ચલો હવે તમને એવું પૂછાશે કે રિયાએ જે સ્ટેશન જોયા હતા એની રાયડીમાં કયા સ્ટેશનના નામ લખેલા હતા તે તમારે જોવાનું છે જો તમને યાદ તો હશે પણ આ ટીચર એકવાર તમને કહી દે છે તો રિયાએ કયું જોયું હતું ગાંધીધામ પછી સામખિયારી પછી અમદાવાદ નડિયાદ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અને વાપી બરાબર ને રિયાએ તેની ડાયરીમાં આટલા સ્ટેશન એને લખેલા હતા અને તેને જોયા છે હવે તમને એમ પૂછાય કે રિયાની ટ્રેન કયા સ્ટેશનથી ઉપડી હતી અને કેટલા અવર્સે તે ઉપડી હતી તો તમારે લખવાનું છે તો રિયાની ટ્રેન કઈ હતી ભુજ બરાબર ભુજ સ્ટેશનથી તે ઉપડી હતી અને તે કેટલા આવડશે તો સેવન ફિફ્ટી પડે છે ને સમજ દીકરા આવી રીતના ક્વેશ્ચન આવશે તમને તો તમારે આવી રીતે લખવાનું છે પછી તમને આપ્યું છે કે ટ્રેન ભુજથી ગાંધીધામ પહોંચતા તેને કેટલા કિલોમીટર અંતર કાપ્યો હશે તો તમારે ભુજથી ગાંધીધામ તમારે જોવાનું અને કેટલા કિલોમીટર છે ત્યાં તમારે જોવાનું તો કેટલા લખ્યા છે ફિફ્ટી એટ તો તમારે લખવાનું હવે મને એ કહેશો કે રિયાએ જર્ની કયા કયા દિવસે ટ્રેન તેની વાપી પહોંચી હતી એને એક દિવસમાં પહોંચી ગઈ કે બીજા દિવસે હા રિયાની ટ્રેન બીજા દિવસે પહોંચી હતી હને પછી તમને એવું પૂછાય કે રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટર એને મુસાફરી કરી હતી તો તમે જો એ રિયા બેઠેલી હતી ભૂજથી કે વાપી સુધી તો તેને સીટ્સ સીટ્સ હંડ્રેડ એટી એટી કિલોમીટર તેને અંતર કાપીને જર્ની કરી હતી પડે છે ને સમજ દીકરા તમને હા હવે તમને જો કંઈ પણ કન્ફ્યુઝ હોય તો ટીચરને કહેજો પણ તમને તો સમજ પડી જ ગઈ હશે ખાલી અને જોઈ જોઈને તમારે ક્વેશ્ચન આન્સર